જય શ્રી કૃષ્ણ. આજે પુરુષોત્તમ માસનો સાતમો દિવસ એટલે સુદ સાતમ. તો કથાનો સાતમો અધ્યાય અને વાર્તા સાંભળીએ. તુલસી હાય ગરીબ કી. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસ એ ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્યારો માસ છે. આ પવિત્ર મહિનામાં વ્રત, પૂજા, કથા, વાર્તા કરવાથી રોગ, દોષ, કલેશ, ભય, ઉચાટ, દરિદ્રતા આદિ દૂર થાય છે. આ માસમાં વ્રત કરનાર પર ભગવાન પુરુષોત્તમની કૃપા હંમેશા રહે છે. તો ચાલો આ કથાનું શ્રવણ કરીએ. જય શ્રી કૃષ્ણ. વિધિવત સેવતે યસ્તુ પુરુષોત્તમમ આદરાત કુલમ સ્વકીયમ ઉદ્ધૃત્ય મા ભેવેષ્યત સંશયમ. શ્રી પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 7, મલમાસ પુરુષોત્તમ માસ. સૌનકાદી મુનિઓ બોલ્યા, હે સુતપુરાણી, તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણે શું કહ્યું અને શું કર્યું હતું તે અમને આપ કહો. સુતપુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો. શ્રી નારાયણ ભગવાને નારદજીને જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાને, શ્રી પુરુષોત્તમ ભગવાનને, શ્રી વિષ્ણુજીને જે કહ્યું કે તમે મલમાસને લઈ આવ્યા છો તે ઠીક જ કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્યો, પરાક્રમો એવા બધા ગુણોનું ધન આ મલમાસને આપું છું, તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે. હું આ મલમાસને તે નામાભિધાન અર્પું છું. તેનો સ્વામી હું છું. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે, વળી તે જગતમાં જય તથા વંદન લાયક થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે કોઈ આ માસની યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. યોગી લોકો સંશયમાં રહી તપ કરી ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી. પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયથી મુક્ત અને આધિ વ્યાધિ તથા ગળપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી, તે મારું પરમ ધામ પામે છે. આ માસનો અધિષ્ઠાતા આજથી હું થાઉં છું અને તેને પ્રતિષ્ઠા આપું છું. તેનું નામ પણ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું. તેમના અપરાધોને હું માફી બક્ષીશ. બધા કરતા આ ભક્તો મને વધુ પ્રિય હશે. જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે. ઉપરાંત તેને આ લોકમાં પુત્ર, પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે. તે કદી ભાઈ, પુત્ર, સ્ત્રી તથા ધનનું સુખ હાંસલ નહીં કરી શકે. ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન, વ્રત, દાન કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાથી પ્રાપ્ત કરી શકશે, કેમ કે મેં બધા મહિનાઓમાં આ માસને ઉત્તમ કર્યો છે. માટે લક્ષ્મીપતિ, તમે આ મલમાસની ચિંતા છોડી દઈને જેને મેં પુરુષોત્તમ માસનું નામાભિધાન આપ્યું છે તેને લઈને વૈકુંઠ ધામમાં જાઓ. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા, હે નારદ. ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ પર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મલમાસ પુરુષોત્તમ માસનો સાતમો અધ્યાય સંપૂર્ણ. તો ચાલો સાતમા દિવસની કથા સાંભળીએ. જય શ્રી કૃષ્ણ.
તુલસી હાય ગરીબ કી. દ્રાવિડ દેશમાં કાવેરી નદીના કિનારે દેવશર્મા નામનો પવિત્ર બ્રાહ્મણ વસતો હતો. રોજ સ્નાન, સંધ્યા, ગાયત્રી, જપ વગેરે નિત્ય કર્મમાં તે બરાબર સાવધાન રહેતો હતો. ગામમાં પણ તેની પવિત્રતા વખણાતી હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. કાયમ પોતાનું ષટકર્મ કરનાર આ વખતે શું કામ બાકી રાખે? એણે તો દિવસ ઉગ્યા પહેલા કાવેરી સંગમમાં નહાવાનો નિયમ લીધો. એકવાર બહુ વહેલો નાહીને આ દેવશર્મા દ્વિજ ઘેર આવી રહ્યો છે. ત્યાં રસ્તામાં એક ભયંકર પ્રેત ખાવું ખાવું કરતો તેની નજીક આવી પહોંચ્યો. આવી ભયંકર અને બિહામણી આકૃતિ જોતા શરૂઆતમાં તો દેવશર્મા બ્રાહ્મણ ગભરાઈ ગયો. પરંતુ બીજી જ પડે ભગવાન ભૂતનાથ સદાશિવનું સ્મરણ કરી સાવધાન થઈ હાથમાં જળ લઈ પ્રેત ઉપર છાંટતા બ્રાહ્મણ બોલ્યો, તું કોણ છે? જો તું મને કાંઈ પણ ઈજા કરે તો તને દેવાધિદેવ પુરુષોત્તમ પ્રભુની આણ છે. બ્રાહ્મણના પવિત્ર જળનો સ્પર્શ થતાં જ પ્રેતને એક પ્રકારની શાંતિ થઈ. તે બે હાથ જોડી કહેવા લાગ્યો, હાલમાં હું પ્રેત છું અને મારા પૂર્વના પાપે આ યોનિમાં ભટક્યા કરું છું. હવે મારી પૂર્વ જન્મની કથની સાંભળો. હું પૂર્વે મધુરા નગરમાં એક ધનવાન વૈશ્ય હતો. મારો વેપાર ધમધોકાર ચાલતો હતો. ગામમાં પણ મારી સારી એવી પ્રતિષ્ઠા હતી. લોકો વગર લખાણે મારે ત્યાં તેમની થાપણો મૂકી જતા હતા. એમ કરતા કરતા મને વેપારમાં અચાનક ખોટ આવવા લાગી. પરંતુ અમારી વાણિયાભાઈની ચતુરાઈ એવી હોય છે કે ઠેઠ સુધી અમે કોઈને ખબર ન પડવા દઈએ. હવે પૈસે ટકે હું ઘસાવા લાગ્યો, પણ ઇજ્જત આબરૂને હજી આંચ આવી નહોતી. બજારમાં મારી શાક હજી એવી ને એવી જ હતી. એવામાં એક તેલિયો બ્રાહ્મણ મારી દુકાને આવ્યો. તેણે માંગી ભીખીને 10,000 રૂપિયા ભેગા કરેલા. તે મને કહેવા લાગ્યો, હે શેઠ, ગામમાં તમારી શાખ આબરૂ સાંભળીને હું આ રૂપિયા તમારે ત્યાં થાપણ મૂકવા આવ્યો છું. મારે 12 મહિના તીર્થાટન કરવા જવું છે, તો તમે મારા આ રૂપિયા રાખો. હું જ્યારે પાછો આવું ત્યારે મને આપજો. બ્રાહ્મણ તો વિશ્વાસ ઉપર મને 10,000 રૂપિયા આપી ચાલ્યો ગયો. પણ લક્ષ્મી દેખી મુનિવર ચડે એમ મારી બુદ્ધિ ચડી અને આ પૈસાથી મારું દેવું મટાડી મેં તરી જવાની ઈચ્છા કરી. મેં મનમાં એવી ગણતરી કરી કે જો વેપારમાં નફો થશે અને પૂર્વવત સ્થિતિ થઈ જશે તો બ્રાહ્મણના પૈસા આપી દઈશું, અને જો ખોટ આવશે તો કહીશું કે પૈસા કેવા ને વાત કેવી. આવો સંકલ્પ કરી મેં એ પૈસાથી મારું દેવું કાપવા માંડ્યું અને વેપાર પણ કરવા માંડ્યો. પરંતુ કહેવતમાં કહ્યું છે કે દાનત તેવી બરકત, તે પ્રમાણે બુરી દાનતનું ફળ પણ એવું જ આવે ને. દિવસે દિવસે મારે વેપારમાં ખાડો જ પડવા લાગ્યો. દેવું પણ ઘટવાને બદલે વધવા લાગ્યું. છતાંય ગામમાં હજી મારી શાખ આબરૂને જરાય વાંધો આવ્યો ન હતો. એટલામાં 12 મહિના થઈ ગયા અને પેલો ટેલિયો બ્રાહ્મણ આવી પહોંચ્યો. તેણે પૈસાની માંગણી કરી અને મેં ઠંડે પેટે નકાર સુણાવી દીધો. બ્રાહ્મણે ઘણા ધમપછાડા કરવા માંડ્યા. ગામ લોક ભેગું થયું, પણ ટેલિયાની 10,000ની વાત સાંભળી લોકો તેનો જ ઉધડો લેવા લાગ્યા. બ્રાહ્મણે ઘણી માથાકૂટ કરી, પણ હું ન માન્યો તે ન જ માન્યો. પરિણામે તેણે મારા આંગણે લાંઘા એટલે કે ઉપવાસ કરવા માંડ્યા. ગામના 2-5 સદગૃહસ્થો મને સમજાવવા લાગ્યા, શેઠ હશે, તમારે ક્યાં ખોટ છે? આ ટેલિયાને જેમ તેમ રાજી કરીને અહીંથી કાઢો. પહેલાં તો મેં મારું સાચ દેખાડવા એક પણ પાઈ આપવાની ના પાડી, પણ છેવટે જાણે તેના ઉપર ઉપકાર કરતો હોઉ તેમ બધા સદગૃહસ્થોની સમક્ષ રૂપિયા 1,000 આપવા માંડ્યા. લોકો તો મારી ઉદારતાની વાહવા બોલાવા માંડ્યા. તેમને બિચારાઓને ક્યાં ખબર હતી કે 10,000 પગતળે દબાવીને બેઠા પછી 1,000 આપવામાં મારી ઉદારતા નહીં પણ નરી શઠતા જ હતી. બ્રાહ્મણે તો તે પૈસા લેવાની સાફ ના પાડી અને 10,000ની જ હઠ પકડી.
લોકો હવે આ બ્રાહ્મણને જ ગળેપડું માનવા લાગ્યા અને બોલ્યા કે આ બ્રાહ્મણ જ ખોટો છે, પાસે એક પાઈ પણ હોય એવા દીદાર તો છે નહીં, છતાંય શેઠને 10,000 આપ્યા છે એમ કહી સારા માણસની આબરૂ લેવા જ ઊભો થયો છે, કાઢો એને અહીંથી બહાર. આમ કહેતા તો લોકો પેલા બિચારા બ્રાહ્મણનો હુરિયો બોલાવા લાગ્યા. બ્રાહ્મણનો આત્મા કકડી ઉઠ્યો અને જા તું પ્રેત થઈને કાવેરીના કિનારે ભટક્યા કરજે એવો શાપ આપીને બ્રાહ્મણ ચાલી નીકળ્યો. તે અત્યંત આઘાતને કારણે ઘેર પહોંચતા જ મરણ પામ્યો. હે ભૂદેવ, તુલસી હાય ગરીબ કી કબહુ ના ખાલી જાય, તેમ હું થોડા જ વખતમાં મારા પાપે અને બ્રાહ્મણના શાપે મરણ પામીને આ કાવેરીના કિનારે પ્રેત થઈને ભટક્યા કરું છું, હવે મારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો, એમ કહીને પેલા પ્રેતે ધ્રુસકેને ધ્રુસકે રડવા માંડ્યું. દેવ શર્માએ વિચાર કર્યો, જો હું આનો ઉદ્ધાર નહીં કરું તો બીજા કેટલાયને તે નડશે, એમ વિચાર કરી હાથમાં જળની અંજલી ભરી દેવ શર્માએ વાણી ઉચ્ચારી, હે પુરુષોત્તમ ભગવાન, શાસ્ત્રમાં કહ્યું છે કે પુરુષોત્તમ માસના સ્નાન અને વ્રતથી ગમે તેવા પાપો હોય તો પણ બળીને ભસ્મ થઈ જાય છે, તો મારા આ વ્રતના પ્રભાવથી આ પ્રેતાત્માના પાપ બળીને ભસ્મ થજો અને આ યોનિમાંથી એનો ઉદ્ધાર થજો. આટલું કહી જ્યાં તેના પર જળ છાંટ્યું ત્યાં તો પ્રેતની જગા એક સુંદર દેવ જેવું સ્વરૂપ સર્જાયું અને બ્રાહ્મણનો ઉપકાર માની વિમાના રોડ થઈ સ્વર્ગે ચાલ્યું જતું દેખાયું. આહાહા, પુરુષોત્તમ મહિનાના એક જ માસના સ્નાનનું અને જપ તપનું ફળ પ્રેતને મળતા તેનો મહાદુખ ભરેલી પ્રેત યોનિમાંથી પણ ઉદ્ધાર થઈ ગયો. જય શ્રી કૃષ્ણ.